વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનના વિડીયો ક્લાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11ના ચેપ્ટર નંબર 3ની અંદર આજે આપણે તત્વોના ગુણધર્મોની અંદર જે આવર્તિતાના વલણો જોવા જઈ રહ્યા છીએ એ વલણમાં પહેલું વલણ આપણે જોવું છે એ છે પરમાણ્વીય ત્રિજ્યા. બરોબર છે. ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા બરોબર, એમાં આપણે કેટલા મુદ્દાઓની ચર્ચા કરવાના છે તો અગાઉ આપણે ડિસ્કશનમાં એવી વાત કરી હતી કે પરમાણ્વીય ત્રિજ્યા, અયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા આ બધી બાબતો છે એ ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતાને લગતા મુદ્દાઓ છે એ આપણે ડિટેલમાં ભણવાના છે. એમાંનો પહેલો મુદ્દો છે પરમાણ્વીય ત્રિજ્યા. બરોબર છે. પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવી અને પરમાણ્વીય ત્રિજ્યા જે તે સમૂહ અને આવર્તમાં કઈ રીતે આવર્તી વલણ દર્શાવે છે આ બાબત થી આપણે આજે સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. સાથે સાથે આયનીય ત્રિજ્યા, બરોબર છે, આયનીય ત્રિજ્યામાં પણ કેવી રીતે વલણ જોવા મળે છે, આવર્તી વલણ, એમની પણ આજે ચર્ચા કરવા માંગીએ છીએ. તો ચાલો આજના ક્લાસની શરૂઆત કરીએ. સૌ પ્રથમ પરમાણ્વીય ત્રિજ્યા છે એ કઈ રીતે નક્કી કરવી, તો સામાન્ય રીતે બે આ રીતના પરમાણુ હોય છે. બરોબર છે. બે પરમાણુ જે સહસંયોજક બંધથી જોડાયેલા હોય, બરોબર, આ પરમાણુ અને આ એમનું કેન્દ્ર હશે. સેમ ટુ સેમ અહીં બીજો એક પરમાણુ હશે જેની સાથે બંધથી જોડાયેલો હશે. બરોબર. અને આ એમનું કેન્દ્ર હશે. તો માની લો કે આ આ ક્લોરીન અને ક્લોરીન વચ્ચે બંધથી બનેલો Cl2 અણુની વાત કરી રહ્યા છે. ક્લોરીન ક્લોરીન બંધ બનાવે, Cl2 અણુ બનાવે. ક્લોરીન પરમાણુ અને આ બીજો ક્લોરીન પરમાણુ એમની વચ્ચે બંધ બને છે. આ બંધ બે કેન્દ્રોને જોડતી આ રેખા જેને આપણે શું કહેશું, એમની વચ્ચેનો સહસંયોજક બંધ. બરાબર છે. તો બે કેન્દ્રો વચ્ચેના જે અંતર છે, બે કેન્દ્ર વચ્ચેનું અંતર, એ અંતરના અડધા અંતરને આપણે શું કહેશું, પરમાણ્વીય ત્રિજ્યા કહેશું. બરાબર છે. તો પરમાણ્વીય ત્રિજ્યા બરાબર આપણે શું લખી શકીએ, પરમાણ્વીય ત્રિજ્યા બરાબર કેન્દ્રો વચ્ચેનું અંતર બરાબર છે છેદમાં બે. આમ તો એવું પણ લખી શકાય કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા એટલે બે કેન્દ્રો વચ્ચેનું અંતર ભાગ્યા બે, એમને શું કહેશું આપણે, પરમાણ્વીય ત્રિજ્યા. અહીંયા ક્લોરીન ક્લોરીન પરમાણુ જોડાય અને ક્લોરીન અણુ બનાવે છે. ક્લોરીન પરમાણુનું કેન્દ્ર અને બીજો ક્લોરીન પરમાણુ છે એમનું કેન્દ્ર, એમની વચ્ચેનું જે આ બે કેન્દ્રો વચ્ચેનું કુલ અંતર છે એમના અડધા મૂલ્યને આપણે શું કહેશું, પરમાણ્વીય ત્રિજ્યા. માની લો કે અંતર છે x જેટલું હોય, કુલ અંતર કેટલું હોય, x જેટલું હોય, તો પરમાણ્વીય ત્રિજ્યા કેટલી થશે. બરાબર છે. એમના બંનેના અડધા મૂલ્ય જેટલી, અહીંયા કંઈક અડધું મૂલ્ય આપણને ખ્યાલ આવે. આ પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય છે. આ જે છે અંતર એને શું કહેશું આપણે, પરમાણ્વીય ત્રિજ્યા. સેમ અહીંયા પણ આ જે અંતર જોવા મળે છે એમને પણ આપણે શું કહી શકીએ, તો કે પરમાણ્વીય ત્રિજ્યા. ટૂંકમાં બે કેન્દ્રો વચ્ચેના કુલ અંતરના અડધા મૂલ્યને આપણે શું કહીશું, પરમાણ્વીય ત્રિજ્યા. કુલ અંતર એક્સ હોય તો પરમાણ્વીય ત્રિજ્યા એક્સ થી અડધી એટલે x/2 થશે. બરાબર છે. તો આ પરમાણ્વીય ત્રિજ્યાની વ્યાખ્યા થઈ. બરાબર છે. અહીં પરમાણ્વીય ત્રિજ્યા એવો શબ્દ હું ઉપયોગમાં લઉં. બરાબર છે. એટલે તમારે બંને પ્રકારની ત્રિજ્યા છે એ ધ્યાનમાં લેવાની કે ભાઈ સહસંયોજક ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા એ બંનેનો સમાવેશ કેમાં થાય છે, પરમાણ્વીય ત્રિજ્યાની અંદર થાય છે. પરમાણ્વીય ત્રિજ્યા શું કહેવા માંગે છે,
અહીંયા અને કરતા અથવા એવું લખીએ આપણે અથવા ભાઈ સહસંયોજક બંધ હોય એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનતો હોય અથવા તો ધાતુ છે એ ધાતુ બંધ બનાવતો હોય તો આ જે બંધ છે એ બંને પ્રકારના બંધ દ્વારા જે આપણે ત્રિજ્યા નક્કી કરશું એ ત્રિજ્યાને આપણે શું કહેશું તો કે પરમાણુની ત્રિજ્યા કહેશું બરાબર છે એટલે પરમાણુની ત્રિજ્યાની અંદર સહસંયોજક ત્રિજ્યાનો સમાવેશ થઈ છે અને ધાતુવી ત્રિજ્યાનો પણ સમાવેશ થતો હોય છે તો આ બે બાબત આપણે સમજ્યા કે પરમાણુની ત્રિજ્યા એટલે પરમાણુના બે કેન્દ્રો વચ્ચેનું અંતરનું અડધું મૂલ્ય એટલે પરમાણુની ત્રિજ્યા કહેવાય પરમાણુની ત્રિજ્યા છે એમાં સહસંયોજક અથવા તો ધાતુવી ત્રિજ્યા બંને પ્રકારની ત્રિજ્યાનો સમાવેશ થાય છે ચાલો હવે આપણે પરમાણુની ત્રિજ્યા છે એને સમૂહ અને આવર્તની દ્રષ્ટિએ વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા એક ચાર્ટ બે ચાર્ટ દોરેલા છે અગાઉથી આ બંને ચાર્ટ દ્વારા થોડી થોડી બાબતો સ્પષ્ટ કરશું ત્યાર પછી આપણે થોડુંક એમનો ડિટેલમાં વાત છે એ અહીંયા રજૂ કરશું પ્રથમ આ ચાર્ટ જોવામાં આવે તો અહીંયા ચાર્ટની અંદરના તત્વોને ધ્યાનમાં લઈએ તો લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન છે બરાબર છે તો તમને ખ્યાલ આવશે લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન આ તત્વો આવર્તના તત્વો છે બરાબર છે આવર્ત એટલે આડી લાઈન તો શું કહેવા માંગે છે તમે આ ચાર્ટ જોશો તો એક બાજુ પરમાણુ ત્રિજ્યા લીધી છે ને બીજી બાજુ પરમાણુ ક્રમાંક છે બરાબર છે તમે જમણી બાજુ જેમ જાઓ એમ પરમાણુ ક્રમાંક વધતો જાય છે અને ઉપર તરફ જાઓ એમ પરમાણુ ત્રિજ્યા વધતી જાય છે બરાબર છે તો અહીંયા એવું કહી શકાય કે ચાર્ટ જોઈને આપણે એવું કહી શકીએ કે લિથિયમની પરમાણુ ત્રિજ્યા સૌથી વધારે છે કારણ કે એ ઉપર છે એના કરતા ઓછી બેરિલિયમની છે એના કરતા ઓછી બોરોનની છે એના કરતા ઓછી કાર્બનની છે એના કરતા ઓછી નાઇટ્રોજનની એના કરતા ઓછી ત્રીજા ઓક્સિજનની એના કરતા ઓછી ત્રીજા કોની છે ફ્લોરિનની છે આ ચાર્ટ ઉપરથી પ્રાયોગિક રીતે તૈયાર કરેલો ચાર્ટ છે એક બાજુ પરમાણુ ત્રિજ્યા લીધેલી છે આ બાજુ ત્રિજ્યા છે એનો વધતો ગ્રાફ દર્શાવેલો છે અને એક અક્ષ ઉપર પરમાણુ ક્રમાંક લીધેલો છે પરમાણુ ક્રમાંક છે એ બે ચાર છ આઠ દસ એ પ્રમાણે એ દર્શાવે છે ટૂંકમાં શું કહેવા માંગે છે આ ચાર્ટ એવું કહેવા માંગે છે કે લિથિયમ થી બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન તરફ જાવ એમ પરમાણુની ત્રિજ્યા ઘટે છે જો લિથિયમ ની વધારે ધીમે ધીમે ત્રિજ્યા ઘટતી જાય છે ચાર્ટ નીચે તરફ જતો જાય છે તો અહીંયા બે બાબતો આપણે સમજવાનો પ્રયત્ન કરશું બરાબર છે કે ભાઈ લિથિયમ છે બરાબર છે અહીંયા આપણે લખીએ તો ચાલો તો અહીંયા જો લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન એ એક જ આવર્તના તત્વો છે અને આપણે અહીંયા ચાર્ટ જોઈને શું નક્કી કર્યું કે આવર્તમાં આપણે લિથિયમ થી ફ્લોરિન તરફ જવું છે એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાશો ડાબી બાજુથી જમણી બાજુ આવર્તમાં તમે જાશો તો પરમાણુ ત્રિજ્યા છે જુઓ શું થતી જાય છે ઘટતી જાય છે લિથિયમ ની વધારે છે જેમ જેમ આગળ જાઓ ફ્લોરિન તરફ એમ ત્રિજ્યા ઘટતી જાય છે એટલે લિથિયમ ની સૌથી વધારે ત્રિજ્યા હશે અને ફ્લોરિન ની સૌથી ઓછી ત્રિજ્યા હશે તો આ વાત આપણે આવર્તની દ્રષ્ટિએ સમજ્યા કે આવર્તમાં કેવા પ્રકારનું આવર્તી વલણ જોવા મળે છે તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુની ત્રિજ્યામાં ઘટાડો થાય છે બરાબર છે તો આડી લાઈનને ધ્યાને લઈને વાત કરી હવે સમૂહની અંદર આપણે વાત કરી બરાબર છે તો સમૂહમાં આવે કેવા પ્રકારનું વલણ છે એ પરમાણુ ત્રિજ્યામાં જોવા મળે છે દરેક આવર્તમાં આ જ પ્રકારનું વલણ જોવા મળતું હોય છે અહીંયા આપણે આવર્ત નંબર બે ની ચર્ચા કરી બરાબર પણ ત્રીજો આવર્ત હોય ચોથો આવર્ત હોય પાંચમો આવર્ત હોય મોટા ભાગે આ જ પ્રકારનું વલણ છે એ જોવા મળતું હોય છે આવર્તની અંદર છે એ પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુ ત્રિજ્યા શું થાય છે ઘટે છે બરાબર છે એક તારણ ઉપર આપણે આવીએ હવે સમૂહની વાત કરીએ તો સમૂહને લઈને વાત કરી છે લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ અને સીઝિયમ આ સમૂહ નંબર એક ના તત્વો છે
એવી જ રીતે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન આ સમૂહ નંબર 17 ના તત્વો છે. એક જ સમૂહના તત્વો માટે વાત કરવામાં આવી છે. આલેખ પરમાણુવી ત્રિજ્યા અને પરમાણુવી ક્રમાંકનો છે. પરમાણુવી ક્રમાંકના વધારા સાથે એક જ સમૂહમાં પરમાણુવી ત્રિજ્યામાં શું જોવા મળે છે એ આપણે આ આલેખ ઉપરથી સમજી બરોબર છે. પ્રાયોગિક રીતે તૈયાર કરેલો આલેખ છે. આપણે જુઓ તો પરમાણુ ક્રમાંક વધતો જાય છે. ક્લોરિન થી ક્લોરિન ને ક્લોરિન થી બ્રોમિન ને બ્રોમિન થી આયોડિન તરફ જાઓ એમ પરમાણુ ક્રમાંક વધે છે. એમના વધારા સાથે તમે જોશો તો પરમાણુની ત્રિજ્યામાં પણ વધારે. જો ક્લોરિનની ત્રિજ્યા અહીં કે છે, ક્લોરિનની અહીંયા જોવા મળશે, બ્રોમિનની એના કરતાં ઉપર જોવા મળશે, અને આયોડિનની પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ તો એના કરતાં પણ ઉપર જોવા મળશે. આયોડિનની પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય કંઈક અહીંયા જોવા મળશે, બ્રોમિનનું અહીંયા જોવા મળશે, ક્લોરિનનું છે કંઈક અહીંયા જોવા મળશે, અને ક્લોરિનનું છે કંઈક અહીંયા જોવા મળશે. તો આપણે એવું કહી શકીએ કે જેમ જેમ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન તરફ જઈએ એમ એ મૂલ્ય છે એ શું થતા જાય છે, વધતા જાય છે. એવી જ રીતે સમૂહ નંબર 1 ના તત્વો માટે વાત કરીએ તો આલેખ શું કહે છે કે ભાઈ લિથિયમ છે એમનું પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય કરતાં સોડિયમનું મૂલ્ય વધારે છે. તમે આલેખ ઉપરથી જોઈ શકો છો બરાબર છે. સોડિયમ કરતાં પોટેશિયમનું મૂલ્ય વધારે છે આલેખ ઉપરથી જોઈ શકાય. પોટેશિયમ કરતાં રુબિડિયમનું પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય વધારે છે, રુબિડિયમ કરતા સીઝિયમનું પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય વધારે છે. તમે જોઈ શકો છો લિથિયમથી સોડિયમ પોટેશિયમ રુબિડિયમ અને સીઝિયમ તરફ જા એમ પરમાણુ ત્રિજ્યામાં શું જોવા મળે છે, વધારો જોવા મળે છે. તો આ બે ચાર્ટ શું કહેવા માંગે છે, આ ચાર્ટ એવું કહેવા માંગે છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય એમ પરમાણુ ત્રિજ્યા ઘટે છે, અને આ ચાર્ટ એવું કહે છે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ બરાબર છે. લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ અને સીઝિયમ આ તત્વો એટલે ઉપરથી નીચે તરફ જવાની વાત કરે છે. તો પરમાણુની ત્રિજ્યામાં શું થાય છે, વધારો થાય છે. આ બે બાબતને આપણે હવે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. એ પહેલા થોડું સંક્ષિપ્તમાં રિવિઝન કરી લઈએ કે ભાઈ પરમાણુની ત્રિજ્યા કોને કહે છે, તો કે બે પરમાણુ જોડાઈને અણુ બનાવે ત્યારે એ બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એમના અડધા મૂલ્યને પરમાણુની ત્રિજ્યા કહેવાય બરાબર છે. એ અંતર 100 હોય બરાબર તો પરમાણુ ત્રિજ્યા 50 થાય, એ અંતર 200 હોય તો પરમાણુ ત્રિજ્યા એના કરતા અડધી એટલે કે 100 થશે બરાબર છે. પરમાણુ ત્રિજ્યાની અંદર આપણે બે બાબતોનો સમાવેશ કરીએ. જ્યારે જ્યારે એવો શબ્દ વાપરવામાં આવે પરમાણુ ત્રિજ્યા ત્યારે એ સહસંયોજક ત્રિજ્યા પણ હોઈ શકે અને ધાત્વી ત્રિજ્યા પણ હોઈ શકે. આ બંને માટે એક જ શબ્દ વાપરવામાં આવ્યો છે પરમાણુ ત્રિજ્યા. બે આલેખ દોર્યા છે, આ આલેખ છે આવર્ત માટે છે અને આ આલેખ છે સમૂહ માટે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં વધારો થાય છે. ચાલો આ બાબતને આપણે અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ પેલું સમૂહમાં બરોબર છે, સમૂહની વાત કરીએ તો સમૂહ માટે આપણે કહી શકીએ કે ભાઈ ઉપરથી નીચે તરફ જતા પરમાણુની ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુની ત્રિજ્યા વધે છે બરોબર. જ્યારે આપણે આવર્તની વાત કરીએ આવર્ત માટે એવું કહી શકાય કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુની ત્રિજ્યા ઘટે છે. આવર્તમાં ઘટે અને સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ વધે બરાબર છે. એટલે શું, તો માની લો કે આપણે એક વાતને લઈને સમજ્યા. પેલા આવર્તની સ્પેસિફિક વાત કરીએ કે ભાઈ આવર્તના તત્વો લિથિયમ બરાબર છે, બેરેલિયમ, બોરોન,
લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. બરોબર છે? તો આ એક જ આવર્ત ના તત્વો થશે. આવર્ત કેટલામો? બીજો આવર્ત. તો તમે જોશો ને આ બાજુ જાઓ, લિથિયમ થી નિયોન તરફ અથવા ફ્લોરિન તરફ, તો પરમાણુ ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. પરમાણુય ત્રિજ્યા ઘટે છે. એવી જ રીતે બીજા આવર્ત ની વાત કરીએ આપણે, એમની નીચે આવતો બરોબર છે આવર્ત, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝીંક. બરોબર છે? આ તત્વો એક જ આવર્તના તત્વો છે. તો સ્કેન્ડિયમ થી ઝીંક તરફ જાઓ બરોબર છે, તો ત્યાં શું થશે? તો કે પરમાણુય ત્રિજ્યા માં ઘટાડો થાય છે, એટલે કે ઘટે છે. કોઈ પણ આવર્ત હોય, આવર્ત ત્રીજો કે આવર્ત ચોથો, એમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ, આપણે આજે વાત કરી ક્યાંથી ક્યાં, તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આ ઘટાડો નોંધવામાં આવ્યો છે. સેમ ટુ સેમ અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આ ઘટાડો છે એ નોંધવામાં આવેલો છે. તો સીધી વાત છે, આવર્ત માટે ડાબી બાજુ જમણી બાજુ જાઓ એટલે પરમાણુની ત્રિજ્યા ઘટે. ચાલો સમૂહની વાત કરીએ, તો સમૂહમાં આનાથી ઉલટું વલણ હોય છે. સમૂહની વાત કરીએ આપણે, તો ભાઈ સમૂહ નંબર એક હોય, સમૂહ નંબર બે હોય કે સમૂહ નંબર 17 હોય, બરોબર છે? આ બધાના તત્વોની યાદી આપણે લખીએ, તો સમૂહ નંબર એક બરોબર છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, બરોબર છે? સમૂહ નંબર બે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, બરાબર છે? બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. સમૂહ નંબર 17 ના તત્વો, તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એટી. હવે એ માટે વાત કરીએ, તો સમૂહમાં જેમ જેમ નીચે જાઓ, ઉપરથી નીચે બરાબર છે, ઉપરથી નીચે તરફ, એમ શું થશે? તો કે પરમાણુય ત્રિજ્યા છે, પરમાણુય ત્રિજ્યા વધે છે. શું થાય છે? વધે છે. એટલે આપણે અમને સાંકેતિક રીતે લખવું હોય બરાબર, તો સૌથી વધારે પરમાણુય ત્રિજ્યા આમાં સીઝિયમની છે, એમના કરતાં ઓછી રુબિડિયમની, એના કરતાં ઓછી પોટેશિયમની, એના કરતાં ઓછી સોડિયમની, સૌથી ઓછી પરમાણુ ત્રિજ્યા લિથિયમની છે. અહીંયા વાત કરીએ તો સૌથી વધારે બેરિયમની, એના કરતાં ઓછી સ્ટ્રોન્શિયમની, એના કરતાં ઓછી કેલ્શિયમની, એના કરતાં ઓછી મેગ્નેશિયમની, સૌથી ઓછી કોની છે? બેરિયમની. અહીંયા એટીની સૌથી વધારે, એના કરતાં આયોડિનની ઓછી, એના કરતાં બ્રોમિનની ઓછી, એના કરતાં ક્લોરિનની ઓછી, સૌથી ઓછી પરમાણુ ત્રિજ્યા લિથિયમ, બેરિલિયમ અને ફ્લોરિન, બરાબર. તો લિથિયમ, બેરિલિયમ અને ફ્લોરિન છે એ પાછા એક જ આવર્તના તત્વો છે. આવર્ત નંબર કેટલામાં?
તો કે આવર્ત નંબર બે ના તત્વો છે. તો આવર્ત નંબર બે ના તત્વો હોય તો આવર્તમાં આપણે એક નિયમ શીખ્યા, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે. તો તમે જેમ જેમ આ બાજુ જશો એમ પરમાણુ ત્રિજ્યા ઘટશે. એટલે આપણે એવું કહી શકીએ ક્લોરિન ની પરમાણુ ત્રિજ્યા સૌથી ઓછી છે, કારણ કે જમણી બાજુનું તત્વ છે ક્લોરિન, એના કરતા વધારે પરમાણુ ત્રિજ્યા બેરિલિયમ રહે છે. અને ડાબી બાજુ આવતું તત્વ લિથિયમ છે, તો લિથિયમ ની પરમાણુ ત્રિજ્યા સૌથી વધારે છે. લિથિયમ કરતા બેરિલિયમ ની ઓછી, બેરિલિયમ કરતા ક્લોરિન ની ઓછી, કારણ કે લિથિયમ થી બેરિલિયમ ને બેરિલિયમ થી ક્લોરિન તરફ જાઓ એ છે તત્વોનો પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુ ત્રિજ્યા ઘટશે. કારણ કે આવર્તમાં આપણે કેવો નિયમ ભણ્યો, આવર્તમાં એવું સમજ્યા કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ત્રિજ્યા ઘટે, સમૂહમાં નીચે તરફ આવો એમ પરમાણુ ત્રિજ્યા વધે. બે બાબત છે એ ખાસ સમજવા જેવું છે.